હલો કેમ છો બધા મજામાં છો ઘરે છો સેફ છો ગુડ ચલો તો શરૂ કરીએ છીએ આપણે આજનો આપણો રાસાયણિક ગતિકી ચેપ્ટરનો લેક્ચર નંબર ફાઈવ ઓકે અને આજના લેક્ચરનો આપણો ટોપિક રહેશે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો રાસાયણિક પ્રક્રિયા વેગ ઉપર રેટ ઓફ રિએક્શન ઉપર કયા કયા પરિબળો અસર કરે છે તો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર આપો હેડિંગ આપો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો ઘણા બધા પરિબળો છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓના વેગ ઉપર ઇફેક્ટ કરે છે ઓકે બટ આપણે આ ચેપ્ટરમાં જે સૌથી ડિટેલમાં અભ્યાસ કરવાનો છે તે પરિબળ રહેશે આપણું સાંદ્રતા ઓકે કેમ કે જે તાપમાનવાળું ફેક્ટર છે તે આ વર્ષ પૂરતું સિલેબસમાંથી સ્કીપ કરેલું છે હું તમને તેમ છતાં બુકમાં નથી આપ્યા તેમ છતાં એટલીસ્ટ કયા કયા પરિબળો છે કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા હશે એ બધા પરિબળો વિશે શોર્ટમાં હું તમને કહી દઉં છું પછી આપણે ડિટેલમાં આગળ ચાલીશું તો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું ફેક્ટર છે સૌથી પહેલું પરિબળ છે કે ભાઈ જે આપણો પ્રક્રિયક છે એ પ્રક્રિયક ની પ્રક્રિયકનો સ્વભાવ પ્રક્રિયકનો સ્વભાવ અથવા બોલી શકો છો કે પ્રક્રિયકની પ્રકૃતિ પહેલું ફેક્ટર છે આપણું કે આપણે જે રાસાયણિક પ્રક્રિયા કરી રહેલા છે સપોઝ કે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી રહેલા છે આર ગેવ પી જેમાં આર શું છે આપણો પ્રક્રિયક છે અને પી શું છે નિપજ છે તો જે આપણો આ પ્રક્રિયક છે એ પ્રક્રિયકનો સ્વભાવ કેવો છે એટલે સ્વભાવ ગુસ્સાવાળો છે કે સ્વભાવ ખુશમિજાજ છે એવું નહીં પ્રક્રિયકની પ્રકૃતિ પ્રક્રિયકનો સ્વભાવ કેવો છે એનો અર્થ શું થયો પ્રક્રિયકનો સ્વભાવ કેવો છે એટલે સૌથી પહેલાં તો કે તમે જે પ્રક્રિયક લીધો તમે જે પ્રક્રિયક લીધો છે પ્રક્રિયા કરવા માટે એ પ્રક્રિયક વાયુ અવસ્થામાં લીધો તમે પ્રક્રિયક પ્રક્રિયા કરવા માટે લીધેલો પ્રક્રિયક પ્રવાહી અવસ્થામાં લીધો કે તમારે તમારો પ્રક્રિયક ઘન અવસ્થામાં લીધો આ પહેલું જ આવી ગઈ નેચર ઓફ ધ ધન્ટ તમે જે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે પ્રક્રિયક લઈ રહેલા છો એ પ્રક્રિયક કેવી અવસ્થામાં લઈ રહેલા છો પ્રક્રિયકને વાયુ અવસ્થામાં લઈ રહેલા છો પ્રવાહી અવસ્થામાં લઈને પ્રક્રિયા કરો છો કે ઘન અવસ્થામાં લઈને પ્રક્રિયા કરો છો ઓબ્વિયસલી જો તમે પ્રક્રિયકને વાયુ અવસ્થામાં લીધો હશે તો પ્રક્રિયાનો વેગ વધારે હશે પ્રવાહી અવસ્થામાં લીધો હશે તો ઘન અવસ્થા કરતા પ્રક્રિયાનો વેગ પ્રવાહી અવસ્થામાં વધારે હશે જો પ્રક્રિયકને ઘન અવસ્થામાં લઈશું તો તેના કરતાં પ્રવાહી અવસ્થામાં લીધો હશે તો રેટ ઓફ રિએક્શન વધશે અને પ્રવાહી અવસ્થા કરતાં જો પ્રક્રિયકને વાયુ અવસ્થામાં લીધો હશે તો હજુ વધારે તમારો રેટ જે છે પ્રક્રિયાનો વેગ જે છે તે વધશે તો સૌથી પહેલું ફેક્ટર છે કે આપણે જે રિએક્ટન્ટ લઈએ છે એ રિએક્ટન્ટનો સ્વભાવ કેવો છે જે કંઈ પણ પ્રક્રિયક લઈને પ્રક્રિયા કરીએ છીએ એનો સ્વભાવ કેવો છે તો પહેલું ફેક્ટર શોર્ટમાં લખો મારી સાથે નંબર બનાવો નંબર એક પ્રક્રિયકનો સ્વભાવ ચાલો પોઈન્ટ પાડીને લખતા રહો ઓકે પોઈન્ટ પાડીને લખતા રહો કે પ્રક્રિયકનો સ્વભાવ બીજું તમને કહી શકું કે પ્રક્રિયકના સ્વભાવ ઉપર કે તમે લીધેલો પ્રક્રિયક તમે લીધેલા પ્રક્રિયકમાં તમે લીધેલા પ્રક્રિયકમાં આયનિક બોન્ડ છે કે કોવેલેન્ટ બોન્ડ છે જો આયનિક બંધ હશે તો પ્રક્રિયા ફાસ્ટ થશે એટલે કે રેટ ઓફ રિએક્શન રેટ ઓફ રિએક્શન વધશે અને જો તમે લીધેલા પ્રક્રિયકમાં જે તે ઘટક કણો એટલે કે પરમાણુઓ વચ્ચે કોવેલેન્ટ બોન્ડ હશે તો પ્રક્રિયા જે છે એ મીડિયમ મધ્યમ ગતિથી આગળ વધતી હશે એટલે કે રેટ ઓફ રિએક્શન જે છે રેટ ઓફ રિએક્શન આયનિક બંધ ધરાવતા પ્રક્રિયકની કમ્પેરમાં કોવેલન બંધ ધરાવતા પ્રક્રિયકના રેટ ઓફ રિએક્શન હંમેશા ઓછા હશે ઓકે તો એક ફેક્ટર છે કે પ્રક્રિયકનો સ્વભાવ આમાં તો ઘણા બધા ફેક્ટર હજુ ગણાવી શકું છું કે ભાઈ હોમોજીનિયસ છે કે હિટ્રોજીનિયસ છે સ્ટેબિલિટી ઉપર વાત થઈ શકે છે ઘણા બધા ફેક્ટર તમને ગણાવી શકું છું બટ અત્યારે જુઓને આપણે શોર્ટ જ નોટ જ લખવી છે તો પ્રક્રિયકનો સ્વભાવ પહેલું ફેક્ટર છે પ્રક્રિયકનો સ્વભાવ ચાલો બીજા ફેક્ટરની વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાને વેગને અસર કરતું બીજું ફેક્ટર શું હશે તો બીજું ફેક્ટર હશે કે ભાઈ પ્રક્રિયકની જે સપાટી છે પ્રક્રિયકની પ્રક્રિયકની સપાટીનું સપાટીનું ક્ષેત્રફળ પ્રક્રિયકની સપાટીનું ક્ષેત્રફળ જેમ કોઈ પ્રક્રિયકની સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે હશે જેમ પ્રક્રિયકની સક્રિય સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે તેમ રેટ ઓફ રિએક્શન પણ વધારે હશે બસ આટલું લખી રાખો ને આમાં કે જેમ પ્રક્રિયકની સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધ રેટ ઓફ રિએક્શન પણ કેવી હશે વધારે હશે તમે જુઓ કે તમે એક આ પરિવર્તન આપણે જોયું અથવા તો આ તો કેટાલિસ થઈ જશે અથવા તો હું તમને બીજું એક ઉદાહરણ આપું કે તમારે તમારી પાસે એક કપમાં એક બાઉલમાં એક બાઉલમાં દૂધ છે દૂધ છે હવે આ દૂધની અંદર તમારે ખાંડને ઓગાડવી છે દૂધમાં તમારે ખાંડ ઓગાડવી છે ઓકે હવે ખાંડ કેવી લેશો આ ખાંડ જે છે તે કેવી લેશો તો દૂધની અંદર ઝડપથી ઓગળશે ખાંડના મોટા ક્યુબ લેશો ચોસલા આવે છે ને ખાંડના મોટા સાકર ટાઈપ ખાંડ લેશો કે એકદમ ઝીણી ઝીણી ખાંડ લેશો ઝીણી ઝીણી ખાંડ લેશો આ જ ખાંડને ક્રશ કરીને બિલકુલ એના ઝીણા ટુકડા બનાવી દીધા છે એવી ખાંડ લેશો તો કયા સ્વરૂપમાં ખાંડ લેશો તો આ જગ્યા ઉપર દૂધમાં વધારે ઓગળશે ખાંડ તો જે આ ભૂકા સ્વરૂપમાં લો છો ખાંડને તે વધારે ઓગળશે કેમ કેમ કે સરફેસ એરિયા દૂધને વધારે મળી જવાનો દરેક ખાંડના મોલિક્યુલ સાથે સરફેસ એરિયા આ દૂધના મોલિક્યુલને વધારે મળી જવાનો એટલે તે ઝડપથી ઓગળશે જ્યારે આ જગ્યા ઉપર સપાટી ઉપર જ દૂધ લાગશે ખાલી સપાટી ઉપર જ દૂધના મોલિક્યુલ લાગશે અંદરના ખાંડના અણુઓને દૂધનો કોન્ટેક થવા માટે એટલો સરફેસ એરિયા પ્રાપ્ત નહીં થાય ઓકે તો ઇન શોર્ટ પ્રક્રિયકની સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે હશે તેમ રેટ ઓફ રિએક્શન પણ વધારે હશે ઓકે આ આ ફેક્ટર ફેક્ટર છે બધા અત્યારે હાલમાં બુકમાં નથી ભાઈ પણ લખી રાખવા જોઈએ તમારે જો તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે સિરિયસ હોય તો હું તમને કહીશ કે બુકમાં ક્યારથી એક્ઝેક્ટલી સ્ટાર્ટ થયું છે હું તમને કહીશ ત્રીજું ફેક્ટર છે કે ઉદ્દીપકની અસર હવે બધા જ જાણીએ છીએ કે ઉદ્દીપકની અસર હેઠળ રાસાયણિક ઉદ્દીપક શું કરે છે ઉદ્દીપક શું કરે છે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે ઉદ્દીપકની અસર હેઠળ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે ઓકે તો આ જાણીએ છીએ આપણે કે ઉદ્દીપક ની અસર હેઠળ રેટ ઓફ રિએક્શન રેટ ઓફ રિએક્શન વધે છે રેટ ઓફ રિએક્શન

સક્રિયકરણ ઉર્જા આ પાછળથી આ ટોપિક આપણે શીખીશું બટ આ ટોપિક અત્યારે હાલ પૂરતો કદાચ નહીં પણ શીખે કેમ કે સિલેબસમાંથી કાઢી નાખ્યો છે ચેપ્ટરમાં છે સિલેબસમાંથી આ વર્ષ પૂરતો કાઢી નાખ્યો છે તો આપણે કદાચ આ ટૉપિકને સ્કીપ પણ કરીએ ઉદ પણ આ સેન્ટેન્સ લખી રાખો ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે છે આ એક ખાસ અગત્યનો સેન્ટેન્સ એટલીસ્ટ લખી રાખો ઉદ્દીપકની અસર હેઠળ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે કેમ વધે છે કારણ કે ઉદ્દીપક કારણ કે ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટાડે છે ઓકે આ સેન્ટેન્સ ખાસ લખી રાખો ઓકે હવે પાછું એવું પણ નથી કે ઉદ્દીપકની અસર હેઠળ હંમેશા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે જ કેટલાક ઉદ્દીપક એવા છે કે જે રિએક્શન દરમિયાન રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે પણ છે તો તેને નેગેટિવ કેટાલિસ્ટ કહેવાય જે ઉદ્દીપક જે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે ને તેને પોઝિટિવ કેટાલિસ્ટ કહેવાય બટ જે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે ને તેને નેગેટિવ કેટાલિસ્ટ કહેવાય ઓકે પોઝિટિવ કેટાલિસ્ટ અને નેગેટિવ કેટાલિસ્ટ કેટાલિસ્ટમાં પણ બે ટાઈપ છે પોઝિટિવ કેટાલિસ્ટ અને નેગેટિવ કેટાલિસ્ટ પોઝિટિવ કેટાલિસ્ટ એટલે શું ધન ઉદ્દીપક એટલે શું કે જે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે ઉર્જાનું મૂલ્ય ઘટાડે છે અને જેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઉદ્દીપકની અસર હેઠળ વધે છે ઓકે બટ કેટલાક ઉદ્દીપકો એવા પણ છે કેમિકલ રિએક્શન ઉપર ડિપેન્ડ કરે છે કેટલાક ઉદ્દીપકો એવા પણ છે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે ઘટાડે છે જેને નેગેટિવ કેટાલિસ્ટ પણ કહી શકાય જેમ કે જેમ કે એક ઉદાહરણ આપું પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી બધાએ નામ સંભાળ્યું છે પીઓપી હા બધાએ નામ સંભાળ્યું હશે પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ કઈ જગ્યા પર વપરાય તો કઈ બધી નમૂનાઓ બનાવવામાં વપરાય કે હાથ પર પગ કંઈ ફ્રેક્ચર થયું હોય હાથ પગ ઉપર તો એ પાટો બાંધવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધે હા આ પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે વન ટાઈપ ઓફ વન ટાઈપ ઓફ એક સિમેન્ટ જેવું મટીરિયલ છે કે જે પ્લાસ્ટર ઓફ પેરિસના પાવડરમાં જો પાણી નાખવામાં આવશે તો એ એકદમ લુગદી જેવું બની જશે હા થોડો સમય થશે એટલે લુગદી કેવી થતી જશે સખત થતી જશે એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એ સખત બનતું જશે એ સેટ થતું જશે જેમ જેમ સમય જશે એ જે લુગદી જે છે ધીમે ધીમે સેટ થતી જશે હવે જે આ પ્લાસ્ટર ઓફ પેરિસનો સેટિંગ થવાનો જે વેગ છે પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણી નાખ્યું પ્લાસ્ટર ઓફ પેરિસના પાવડરમાં પાણી નાખ્યું એટલે શું થયું પ્લાસ્ટર ઓફ પેરિસનો જે પાવડર અને પાણી મિક્સ થયું એટલે એક લુગદી બની ગઈ એક પેસ્ટ બની ગઈ હવે આ પેસ્ટને ગમે તે જગ્યા પર તમે લગાવી અને ધીમે થોડો સમય થશે એટલે ધીમે ધીમે એ સેટ થવા લાગશે કડક થવા લાગશે હવે આ જે સેટિંગ થવાનો જે સમય છે એનો જે સેટિંગ વેગ છે એ સેટિંગ વેગને આપણે વધારી પણ શકીએ છીએ કે ઘટાડી પણ શકીએ છીએ તો પ્લાસ્ટર ઓફ પેરિસના પ્લાસ્ટર ઓફ પેરિસના સેટ થવા માટેના સેટિંગ વેગ સમજો પ્લાસ્ટર ઓફ પેરિસના સેટિંગ વેગ એટલે કે તેની સેટ થવા માટેની રાસાયણિક પ્રક્રિયા સેટ થવું એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસની લુગદી ધીમે ધીમે કઠણ થવા લાગવી તો પ્લાસ્ટર ઓફ પેરિસના સેટિંગ વેગમાં જો તમારે વધારો કરવો હોય સેટિંગ વેગમાં જો વધારો કરવો હોય તો પ્લાસ્ટર ઓફ પેરિસના પાવડરમાં તમે મીઠું નાખી દો તો તેનો સેટ થવાનો વેગ વધી જશે એટલે કે જે પ્લાસ્ટર ઓફ પેરિસ દસ મિનિટમાં સેટ થતું હતું એ પ્લાસ્ટર ઓફ પેરિસ હવે પાંચ મિનિટમાં જ સેટ થઈ જશે બટ જો હવે તમારે તેના સેટિંગ વેગમાં ઘટાડો કરવો છે તો તેની અંદર ફટકડી નાખી દો ફટકડી તો ફટકડી નાખવાથી પ્લાસ્ટર ઓફ પેરિસની જે લુગદી છે જે દસ મિનિટમાં સેટ થતી હતી તેને હવે સેટ થવા માટે વીસ મિનિટ લાગશે સમજો તો અહીં મીઠું અને ફટકડી એઝ અ કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક તરીકેનું કામ કરે છે કયો રોલ કર્યો પણ કયા ઉદ્દીપક તરીકેનો રોલ કર્યો તો કે તેને સેટિંગ વેગમાં વધારો કર્યો પ્રક્રિયાને ફાસ્ટ કરી તો અહીંયા મીઠું પોઝિટિવ કેટાલિસ્ટ તરીકેનું કામ કરશે જ્યારે ફટકડીએ શું કર્યું તેનો સેટ થવા માટેનો વેગ જેટલો હતો એના કરતાં ઘટાડી દીધો એટલે ફટકડીએ પણ ઉદ્દીપક તરીકેનું જ કામ કરેલું છે બટ અહીંયા ફટકડી નેગેટિવ કેટાલિસ્ટ કહેવાય એટલે એવું જરૂરી નથી કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે જ એ કેમિકલ રિએક્શન પર ડિપેન્ડ કરે છે એ કેમિકલ રિએક્શન કયા પ્રકારની છે અમુક જગ્યા પર અમુક કેટાલિસ્ટ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે જ્યારે અમુક જગ્યા પર અમુક કેટાલિસ્ટ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે પણ છે ઓકે આ વિશે ડિટેલમાં છે ને પૃષ્ઠ રસાયણ નામનું ચેપ્ટર છે કેમ તે કે ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે છે માટે આ એક ઉદાહરણ ભૂતકાળના સિલેબસમાં ભૂતકાળના સિલેબસમાં ખૂબ પૂછાતું હતું આ એક ઉદાહરણ જૂના સિલેબસમાં પ્લાસ્ટર ઓફ પેરિસના સેટિંગ વેગમાં વધારો કરવો હોય તો અંદર શું ઉમેરવામાં આવે કે પ્લાસ્ટર ઓફ પેરિસના સેટિંગ વેગમાં ઘટાડો કરવો હોય તો અંદર શું ઉમેરવામાં આવે ઓકે લખો ચાલો લખાઈ ગયું હશે તો ત્રણ ફેક્ટર થયા હા હજુ આગળ જઈએ ચોથું ફેક્ટર છે ટેમ્પરેચર હવે અહીંયાથી તમને બુકમાં છે હવે અહીંયાથી તમને બુકમાં છે એનસીઆરટીની બુકમાં હવે આના પછીના થી બુકમાં આપેલું છે તો ચોથું ફેક્ટર છે તાપમાન ટેમ્પરેચર બુકમાં આપેલું છે પણ સિલેબસમાંથી કાઢી નાખ્યું છે ભાઈ આ વસ્તુ બુકમાં છે રાસાયણિક પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર બુકમાં છે બટ સિલેબસમાં નથી આ વર્ષ પૂરતું સિલેબસમાં નથી તો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર હવે એવું જાણવા મળ્યું છે કે મોટા ભાગે મોટા ભાગે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે તાપમાન વધારતા વધે છે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાન વધારતા વધે છે પેલું દૂધ અને ખાંડવાળું જ ઉદાહરણ લઈ લઈએ તો ફરી પાછું તમને પૂછું કે ગરમ દૂધ હશે તો ખાંડ જે છે તે ઝડપથી ઓગળશે કે ઠંડુ દૂધ હશે તો ખાંડ ઝડપથી ઓગળશે તમે જવાબ આપશો કે ગરમ દૂધ હશે તો ખાંડ ઝડપથી ઓગળશે કેમ તાપમાન વધારે છે ઓકે તો મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાનના વધારા સાથે વધે છે પણ અહીં પણ નોટ કરવું જરૂરી છે કે તાપમાનનો વધારો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તો ઉષ્માગતિ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો કેવી રાસાયણિક પ્રક્રિયા જોઈએ તમારે ઉષ્મા શોષક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આ એક વસ્તુ ધ્યાન રાખજો પાછું કે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા ઓકે બટ ઉષ્મા ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ ઉષ્મા શોષક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હવે જો ઉષ્મા ક્ષેપક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હશે તો તાપમાનનો વધારો આવી પ્રક્રિયા માટે ફાયદાકારક નહીં થાય તો બુકમાં લખેલું છે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાનના વધારા સાથે વધે છે ઓકે ઠીક છે પણ કેવી ધ્યાન રાખજો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જ તાપમાનનો વધારો ફાયદાકારક છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે નહીં અને અહીં બીજી એક ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભૂતકાળમાં ગુચકેટથી લઈને બોર્ડની અંદર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક લાઈન કહું છું તે અહીંયા તાપમાનવાળા ટૉપિકમાં ભલે સિલેબસમાં નથી ભલે આપણે આને નહીં કરીએ પણ આ એક લાઈન ઉપર બરાબર ધ્યાન આપજો કે મોટા ભાગની મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા नो वेग दस डिग्री सेल्सियस तापमान ना वधारा तापमाना बमणो थाइव प्रायोगिक रीते प्रायोगिक रीते प्रेक्टिकली एक्सपेरिमेंटली प्रायोगिक रीते जाणवा મળ્યું છે એક્સપેરિમેન્ટલી પ્રાયોગિક રીતે પ્રયોગો કરીને એવું જાણવા મળ્યું છે કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાનમાં દસ ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો બમણો થાય છે પ્રત્યેક દસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરના ગાળામાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રત્યેક દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારા સાથે પ્રત્યેક પ્રત્યેક દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારા સાથે બમણો થાય છે એવું પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટલી જાણવા મળ્યું છે અને જે પ્રાયોગિક જે કંઈ પણ સાબિતી છે એને થિયોરિટિકલ સાબિતીના સ્વરૂપમાં જે આ પ્રેક્ટિકલી પુરવાર થયેલું છે તેને સૈદ્ધાંતિક સાબિતી આપણને ચેપ્ટરમાં આર્હેનિયસનું ઇક્વેશન આપે છે આર્હેનિયસ સમીકરણ દ્વારા મેળવી શકાય છે જે તાપમાનનો સંબંધ છે તે હવે આ બધી વસ્તુ કેમ અત્યારે ધ્યાન નથી આપતો કે થોડુંક સ્પીડમાં જોવા દઉં છું કેમ કે સિલેબસમાંથી સ્કીપ થયેલું છે ભાઈ આ જે આર્યનએસ ઇક્વેસન છે એ આર્યનએસ ઇક્વેશન સમય જે છે એ સિલેબસમાંથી સ્કીપ કરેલું છે આ લોકોએ પણ તેમ છતાં તમને હું કહું છું કે આને યાદ રાખો કે કે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઇ રેસ્ટ ટુ માઇનસ ઈ એ બાય આર આટલું એટલીસ્ટ યાદ રાખો આટલું એટલીસ્ટ યાદ રાખો કે આર્હેનિય સમીકરણ કંઈક આવું છે જ્યાં કે શું છે કેને કહેવાય છે વેગ કહેવાય છે વેગ અચડા એને શું કહેવાય છે એને બોલાય છે આર્હેનિયસ અચડાંક આર્હેનિયસ અચડાંક આર્હેનિયસ અચડાંક આ ઈ એ શું છે એ છે એક્ટિવેશન એનર્જી ગુજરાતીમાં સક્રિય સક્રિય

તાપમાન વાળો ટોપિક આખે આખો સ્કીપ કરી નાખેલો છે આ વર્ષ પૂરતો બટ એટલીસ્ટ તાપમાન વસ્તુ ખબર હોવી જોઈએ કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાનના વધારા સાથે વધે છે કેવી રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ છીએ ઉષ્મા શોષક બીજું એ ખાસ અગત્યનું સેન્ટેન્સ આ કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રત્યેક દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારા સાથે બમણો થાય છે બમણો થાય છે એવું પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે બીજું કે તાપમાનનો અને વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ આર્હેનિયસ સમીકરણ કે જે છે કે ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ ઇ એ બાય આર અને તેમાં આવતા દરેક પદો શું દર્શાવે છે લખો અને તમને આના ઉપર આધારિત કે જે ભૂતકાળની પરીક્ષામાં લોટ્સ ઓફ વાર ગુજકેટ અને બોર્ડ લેવલ પર જે પૂછાઈ ગયેલો એક એમસીક્યુ છે તે પણ તમને કરાવવા જઈ રહેલો છું આ ટોપિક પર આધારિત લખી લો આટલું ચાલો ઓકે હવે એમસીક્યુ કે જે ભૂતકાળની પરીક્ષાઓમાં ઘણી બધી વાર મને મારે ગણાવવું પણ ન જોઈએ લોટસ ઓફ વાર પૂછાઈ ગયેલો છે શું છે એમસીક્યુ એમસીક્યુ कोई एक रासायणिक प्रक्रिया P मा तापमान में साइठ डिग्री सेल्सियस नो वधारो करता प्रक्रिया वेग ને શું પ્રક્રિયા વેગને શું પ્રક્રિયા વેગ પ્રક્રિયા વેગ કેટલા ઘણો વધશે ક્વેશ્ચનમાં કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે આર ગીવસ્પી જે આ પ્રક્રિયા છે આની પછી ઓકે તાપમાનમાં સાહીઠ અંશ સેલ્સિયસનો વધારો કરેલો છે તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં કેટલા ગણો વધારો થશે ઓપ્શન છે ઓપ્શન છે કે ભાઈ આઠ ગણો ઓપ્શન નંબર બી સોલ ગણો ઓપ્શન નંબર સી બત્રીસ ગણો ઓપ્શન નંબર ડી ચોસઠ ગણો કેટલા ગણો વધારો થશે ઓકે વિડીયોને પોઝ કરો અને જવાબ આપવાની ટ્રાય કરો મેં તમને અહીંયા કહી દીધું કે પ્રત્યેક દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારા સાથે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે પ્રત્યેક દસ ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે એવું મેં તમને કહી દીધું ટ્રાય કરો વિડીયોને સ્ટોપ કરો અત્યારે અને આનો જવાબ આપવાની ટ્રાય કરો ચલો આપો જવાબ હું કરું ધારો કે તમે ટેમ્પરેચર દસ ડિગ્રી સેલ્સિયસ વધાર્યું તો કેટલો થયો બમણો થયો એટલે કે બે ગણો થયો પ્રત્યેક દસ ડિગ્રી એ બમણો થાય એટલે કે દસ ડિગ્રી વધાર્યું હશે તો બે ગણો થયો હશે બીજા દસ ડિગ્રી વધારા એટલે કે વીસ ડિગ્રી સેલ્સિયસ વધાર્યું દસથી વીસ ઉપર ગયા તો બેના ડબલ કેટલા થયા ચાર ગણો વધ્યો હશે હા બીજું દસ ડિગ્રી સેલ્સિયસ વધાર્યું એટલે કે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ કર્યું તો હવે કેટલો થયો હશે તો હવે આઠ ગણો થયો હશે હા બીજું દસ ડિગ્રી સેલ્સિયસ વધાર્યું બીજું દસ ડિગ્રી સેલ્સિયસ વધાર્યું એટલે ત્રીસના કેટલા કર્યા ચાલીસ કર્યા તો હવે કેટલો થયો હશે સોળ ગણો થયો હશે હા બીજું દસ ડિગ્રી સેલ્સિયસ વધારે ટેમ્પરેચર એટલે કે પચાસ ડિગ્રી સેલ્સિયસ કર્યું તો કેટલો થયો હશે બત્રીસ ગણો થયો હશે દેખાઈ રહેલું છે કઠ નથી થતું એક મિનિટ ઓકે પચાસ ડિગ્રી સેલ્સિયસ પર બત્રીસ ગણો થયો અને હવે માનો કે બીજું દસ ડિગ્રી સેલ્સિયસ વધાર્યું એટલે કે ડિગ્રી સેલ્સિયસ વધાર ટેમ્પરેચર તો હવે બત્રીસના ડબલ કેટલા ચોસઠ ગણો વધ્યો હશે તો જવાબ આવે ચોસઠ ગણો પ્રત્યેક દસ ડિગ્રી સેલ્સિયસ ઉપર રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થઈ રહેલો છે ક્લિયર તો ધ્યાન રાખજો આ એવો શોર્ટ ક્વેશ્ચન હતો કે જે ભૂતકાળની પરીક્ષામાં ઓફ પર પૂછાયેલો છે તો તાપમાનની ઇફેક્ટ હાલના વર્ષ પૂરતી આ વસ્તુ પણ સિલેબસમાં નથી ઓકે લખી લીધું હશે ચાલો તો હવે સર સિલેબસમાં નથી તો બધું કેમ કરાવી રહેલા છો અરે ભાઈ ધ્યાન તો રાખો ભલે બધું નથી કરવું ભલે બધું નથી કરવું પણ એટલીસ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલું તો નોટ્સ બનાવીને ધ્યાનમાં રાખો અને તૈયાર કરો ભલે આપણે બધું નથી કરવું જે સિલેબસમાં નથી એ ભલે આપણે બધું નથી કરવું બટ આટલી વસ્તુ તો ખબર હોવી જોઈએ આટલું તો કમ્પલસરી ખબર હોવી જોઈએ ઓકે તો અત્યાર સુધી આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા કયા કયા ફેક્ટરો જોયા તો કે ભાઈ આપણે સૌથી પહેલી વાત કરી પ્રક્રિયકની પ્રકૃતિ ઉપર સૌથી પહેલી આપણે જે વાત કરી રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતાં પરિબળોમાં સૌથી પહેલું આપણે વાત કરી પ્રકૃતિ કોની પ્રકૃતિ પ્રક્રિયકની પ્રકૃતિ ના સ્વભાવ ઉપર પ્રક્રિયકની પ્રકૃતિ ઉપર પહેલું ફેક્ટર આપણે આ જોયું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક લેવામાં આવેલો છે તેનો સ્વભાવ કેવો છે તેનો નેચર કેવો છે બીજું જે કંઈ પણ પ્રક્રિયક લીધો છે એ પ્રક્રિયકની સપાટીનું ક્ષેત્રફળ પ્રક્રિયકની સપાટીનું ક્ષેત્રફળ જેમ ક્ષેત્રફળ વધારે હશે પ્રક્રિયકની સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે હશે તેમ વધારે પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા થશે એટલે કે રાસાયણિક પ્રક્રિયા ફાસ્ટ થશે ઝડપથી થશે તો પ્રક્રિયકની સપાટીનું ક્ષેત્રફળ ત્રીજું ફેક્ટર આપણે જોયું ઉદ્દીપકની અસર ઉદ્દીપકની અસર ચોથું ફેક્ટર આપણે જોયું તાપમાનની અસર હવે સમજી લો કે આ ચારે ચાર મુદ્દા હાલના સમયમાં તમારા સિલેબસમાં નથી નોટ ઇન યોર સિલેબસ આ ચારે ચાર વસ્તુને તમે ધારો તો સ્કીપ કરી શકો છો આ ચારે ચાર વસ્તુ સિલેબસમાં નથી બટ મેં કીધું એટલી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભલે બધું નહીં કરો આટલું તો કરજો જ અને તેમ છતાં પણ હું તમને કહી દઉં કે આ પોઈન્ટ આ પોઈન્ટ અને આ પોઈન્ટ તો બુકમાં પણ નથી હાલ પૂરતું ઉદ્દીપકની અસર છે કદાચ ઉદ્દીપકની અસર છે યસ આ પહેલાં બે પોઈન્ટ બુકમાં પણ નથી આ પહેલાં બે પોઈન્ટ બુકમાં પણ નથી આ બે પોઈન્ટ એન સી બુકમાં છે બટ સિલેબસમાં નથી ઓકે તો સિલેબસમાં શું છે હવે તો ચેપ્ટરમાં હવે કંઈ રહ્યું નથી સિલેબસમાં હવે જે છે તે પાંચમું ફેક્ટર છે કે જેને આપણે ખૂબ ડિટેલમાં જવાનું છે સાંદ્રતા સાંદ્રતા જો પ્રક્રિયા ખસે અવસ્થામાં કે પ્રવાહી અવસ્થામાં તો સાંદ્રતા અને વાયુ અવસ્થામાં હશે તો સાંદ્રતાને આપણે દબાણ છે તે રીતે કન્સિડર કરીશું તો જે હવે સિલેબસમાં છે તે ફેક્ટર છે આપણું સાંદ્રતા કે જેને આપણે હવે ખૂબ ડિટેલમાં સમજવાનું છે હવે પછીના ત્રણથી ચાર લેક્ચરમાં આ એક જ ફેક્ટર એવું છે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોમાં આ એક જ ફેક્ટર એવું છે કે જે હાલ પૂરતું આ વર્ષ પૂરતું સિલેબસમાં છે તો આ ફેક્ટર છે હવે આપણું સાંદ્રતા તો પાંચમા નંબરનું ફેક્ટર છે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોમાં સાંદ્રતા હવે સાંદ્રતા જે ફેક્ટર છે આ સાંદ્રતા નામનું ફેક્ટર આ સાંદ્રતા નામનું ફેક્ટર રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર ઇંગ્લિશમાં રેટ ઓફ રિએક્શન ઉપર કઈ રીતે ઇફેક્ટ કરે છે આ સમજવું જે કામ છે એ ખૂબ જટિલ કામ છે ખૂબ જટિલ કામ છે સાંદ્રતાવાળું ફેક્ટર રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર કઈ રીતે ઇફેક્ટ કરે છે આ સમજવું ખૂબ જટિલ કામ છે ખૂબ કોમ્પ્લેક્ષ છે કેમ એવું બોલું છું જટિલ કામ છે કેમ કે એવું જાણવા મળ્યું છે કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં જો સાંદ્રતા વધારવામાં આવે છે તો રેટ ઓફ રિએક્શન વધે છે એવું જાણવા મળ્યું છે કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં સાંદ્રતા વધારતા રેટ ઓફ રિએક્શન રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે એવું પણ જાણવા મળ્યું છે કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં સાંદ્રતા વધારીએ છે તો રેટ ઓફ રિએક્શન ઘટી રહેલો છે એવું પણ જાણવા મળ્યું છે એવું પણ જાણવા મળ્યું છે કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં સાંદ્રતા ઘટાડવામાં આવે છે તો તો રેટ ઓફ રિએક્શન વધી રહેલો છે અને એવું પણ જાણવા મળ્યું છે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં સાંદ્રતા ઘટાડવામાં આવે છે તો રેટ ઓફ રિએક્શન ઘટી પણ રહેલો છે તો સાંદ્રતાવાળું ફેક્ટર છે એના વિશે કોઈ આગાહી નથી કરી શકાતી કોઈ વસ્તુ ચોક્કસપણે નથી બોલી શકાતી કે સાંદ્રતા વધારશો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે જ સાંદ્રતા વધારશો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટશે જ અથવા સાંદ્રતા ઘટાડશો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે જ આ સાંદ્રતાવાળું જે ફેક્ટર છે એ ખૂબ કોમ્પ્લેક્ષ ફેક્ટર છે ખૂબ જટિલ ફેક્ટર છે સાંદ્રતાને આધારે આપણે કોઈ પણ પ્રકારની આગાહી કરી શકતા નથી કે સાંદ્રતા વધારતા શું થશે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટશે એવું પણ બની શકે એવું પણ બની શકે કે સાંદ્રતાને વધારીએ છે અથવા સાંદ્રતાને ઘટાડીએ છે તો રેટ ઓફ રિએક્શન અચળ રહે છે આવું પણ કંઈ પણ બની શકે છે એવરીથીંગ ઇઝ પોસિબલ રેટ ઓફ રિએક્શનને કોઈ ઇફેક્ટ જ નથી થતી રાસાયણિક પ્રક્રિયાનો વેગ જેટલો છે એટલો જ રહે છે સાંદ્રતા વધારતા પણ અચળ રહે છે અને સાંદ્રતા ઘટાડતા પણ અચળ રહે છે તો સાંદ્રતા એક એવું ફેક્ટર છે કે જેને આધારે ચોક્કસપણે કોઈ આગાહી નથી કરી શકાતી તો પછી હવે સાંદ્રતા કેવી રીતે ડિપેન્ડ કરે છે રેટ ઓફ રિએક્શન ઉપર એ સમજવું હોય તો એ સમજવું હોય તો તો એના માટે હવે આવો આપણે શીખવું પડશે વેગ નિયમ સાંદ્રતા કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર ઇફેક્ટ કરે છે એને સમજવા માટે હવે આપણે સમજવું પડશે વેગ નિયમ ઇંગ્લિશમાં જેને કહેવાશે રેટ લો વેગ નિયમ સાંદ્રતા એટલું બધું જટિલ પરિબળ છે કે સાંદ્રતાને આધારે કોઈ આગાહી નથી થઈ શકતી કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ સાંદ્રતા વધારતા વધશે જ કે સાંદ્રતા ઘટાડતા ઘટશે જ એવી ચોક્કસપણે કોઈ પણ પ્રકારની માહિતી આપણે સાંદ્રતા ફેક્ટરને આધારે કરી શકતા નથી તો હવે સાંદ્રતા ફેક્ટર કઈ રીતે રેટ ઓફ રિએક્શન ઉપર ઇફેક્ટ કરે છે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે છે એ સમજવું હોય તો એને આપણે કઈ રીતે સમજી શકીએ છીએ તો એને આપણે સમજી શકીએ છીએ વેગ નિયમના અનુસંધાનમાં તો એના માટે હવે તમારે વેગ નિયમ શું છે રેટ લો શું છે એ તમારે શીખવું પડશે ઓકે લખો તો પહેલા તો એક સીધી ભાષામાં કહ્યા આપું તમને આ વેગ નિયમ વાળો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરીશું વેગ નિયમવાળો ટોપિક નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરીશું બટ વેગ નિયમ શું છે રાસાયણિક પ્રક્રિયાના વેગને માત્ર સાંદ્રતાના અનુસંધાનમાં પ્રક્રિયકો એવું બુકમાં છે હા એવું બુકમાં છે તમે બુકમાં જોજો હું જે લખી રહેલો છું એ વસ્તુ બુકમાં છે બટ એકચ્યુઅલી જો સારી સારી બુકો જુઓ તો આ વસ્તુ પણ હું જે લખી રહેલો છું એ વસ્તુ પણ ખોટી છે બટ અત્યારે એનસીઆરટીની બુકમાં છે એટલે વેગ નિયમની વ્યાખ્યા મારે આ રીતે જ આપવી પડશે જેવી બુકમાં છે તે રીતે જ મારે આપવી પડશે બટ જો તમે સારી સારી બુકો જુઓ ટાટા મેગ્રોહેલ ને ફિનિક્સ ને આ તે જો સારી સારી બુકો જુઓ તો એની અંદર રાસાયણિક પ્રક્રિયાના વેગને કોઈના પણ સાંદ્રતાના અનુસંધાનમાં વેગ નિયમના આધારે રજૂ કરી શકાય છે પણ બુકમાં એવો શબ્દ છે કે રાસાયણિક પ્રક્રિયાના વેગને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં એવું આપણી એનસીઆરટીની બુકમાં છે હું તમને કહું કયા પેજ નંબર પર છે તે બુક મારી પાસે અત્યારે હાલમાં તમે જુઓ વેગ નિયમ હેડિંગ હશે તેમાં બિલકુલ લાસ્ટમાં નીચે કોર્નરમાં છે વ્યાખ્યા તો રાસાયણિક પ્રક્રિયાના વેગને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં અનુસંધાનમાં રજૂ કરતા નિયમને રજૂ કરતા નિયમને વેગ નિયમ તરીકે ઓળખાય છે આવું એનસીઆરટી ની બુકમાં છે બટ આવું જરૂરી નથી નીપજના અનુસંધાનમાં પણ રજૂ કરી શકાય છે ઈવન ઉદ્દીપકની સાંદ્રતાના અનુસંધાનમાં પણ રજૂ કરી શકાય છે દેખાય છે એક મિનિટ ઓકે દેખાય છે કટ નથી થતું તો નિપજના અનુસંધાનમાં પણ રજૂ કરી શકાય છે ઉદ્દીપકના અનુસંધાનમાં પણ રજૂ કરી શકાય છે એવું સારી સારી બુકો કહે છે કેમેસ્ટ્રીની રેફરન્સ બુક બટ જે આપણી એન સીઆરટીની રેફરન્સ આ એનસીઆરટીની જે આપણી ટેક્સ્ટ બુક છે એ એનસીઆરટીની ટેક્સ્ટ બુકમાં આવું લખેલું છે તમે જોઈ શકશો બુકમાં આ ડેફિનેશન પેજ નંબર હંડ્રેડ ઉપર છે એનસીઆરટી બુકમાં પેજ નંબર હંડ્રેડ ઉપર તમે આ વેગ નિયમ વેગ નિયમને બીજા શબ્દોમાં વેગ સમીકરણ પણ કહી શકાશે વેગ સમીકરણ પણ બોલી શકાશે અથવા અને વેગ અભિવ્યક્તિ પણ બોલી શકાશે બીજા નામો છે વેગ નિયમ બોલો અથવા વેગ સમીકરણ બોલો અથવા વેગ અભિવ્યક્તિ બોલો ડેટ શીટ એમાં ચોખ્ખું એવું લખેલું છે બુકમાં કે રાસાયણિક પ્રક્રિયાના વેગને માત્ર કોની સાંદ્રતાના અનુસંધાનમાં હતા કે પ્રક્રિયાની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરો અને પછી જે સમીકરણ બને તેને બોલાય છે વેગ નિયમ તરીકે ઓળખાય છે આવું આપણી એનસીઆરટીની બુકમાં છે બટ આવું જરૂરી નથી તેને નિપજ કે ઉદ્દીપકની સાંદ્રતાના અનુસંધાનમાં પણ રજૂ કરી શકાય છે ઓકે બટ આપણે તો જે બુકમાં છે તે જ અત્યારે યાદ રાખવું પડશે ઠીક છે તો આને અત્યારે જવા દઉં છું ચાલો તો અત્યારે ખાલી લખી રાખો વેગ નિયમ આ વેગ નિયમની રજૂઆત કે વેગ નિયમની જરૂર કેમ પડે છે કેમ કે ભાઈ સાંદ્રતા એટલું બધું જટિલ ફેક્ટર છે ધ રેટ ઓફ રિએક્શનની આગાહી કરવી છે તમારે કે રેટ ઓફ રિએક્શન વધશે કે રેટ ઓફ રિએક્શન ઘટશે સાંદ્રતાની સાથે રેટ ઓફ રિએક્શનને શું સંબંધ છે કે સાંદ્રતા વધારીશું તો રેટ ઓફ રિએક્શન વધશે કે સાંદ્રતા ઘટાડીશું તો રેટ ઓફ રિએક્શન ઘટશે એની જ્યારે તમારે આગાહી કરવી છે તો તમે ચોક્કસપણે એવી આગાહી કરી જ નથી શકતા કે સાંદ્રતા વધારતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ રેટ ઓફ રિએક્શન વધશે કે ઘટશે કે અછળ રહેશે વગેરે હવે એ સંબંધ તમારે જો પ્રસ્થાપિત કરવો છે તમારે કમ્પલસરી જરૂર પડે છે વેગ નિયમની અને આ વેગ નિયમ એક એવું સમીકરણ છે કે જે ઓનલી ઓનલી અને ઓનલી એક્સપેરિમેન્ટલી પ્રાયોગિક રીતે પ્રાયોગિક રીતે નક્કી થઈ શકે છે બીજો કોઈ રસ્તો જ નથી વેગ નિયમનું સમીકરણ તમારે જો ડેવલપ કરવું છે તો તેનો ઓનલી ઓનલી અને ઓનલી એક જ રસ્તો છે પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલ કર્યા બાદ જ ખબર પડશે પ્રેક્ટિકલી પરફોર્મ કર્યા બાદ જ ખબર પડશે કે ભાઈ આપેલ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સાંદ્રતા વધી રહેલી છે કે સાંદ્રતા ઘટી રહેલી છે તે દરમિયાન રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર શું ઇફેક્ટ થઈ રહેલી છે તો આ વેગ નિયમનું જે સમીકરણ આપણે લાવવા જઈ રહેલા છે આવતા નેક્સ્ટ લેક્ચરથી એ માત્રને માત્ર પ્રાયોગિક રીતે નક્કી થઈ શકે છે કે કઈ રીતે સાંદ્રતા રેટ ઓફ રિએક્શનને ઇફેક્ટ કરે છે તો જે ટોપિક આપણો નેક્સ્ટ ટાઈમ રહેશે આજે બસ આટલું છે ઓકે ચાલો તો રાસાયણિક પ્રક્રિયા વેગ ઉપર ઇફેક્ટ કરતા આટલા પરિબળો આજે આપણે સમય જા જે પૈકી આજે જે કંઈ પણ સમય જા તે પૈકી તમારે હાલના સિલેબસમાં જે છે તે એક જ ફેક્ટર તમારે ધ્યાન રાખવાનું છે ચેપ્ટર પતવા જઈ રહેલું છે આ ચેપ્ટરમાં હવે બીજું કંઈ છે નથી આ સાંદ્રતાવાળું ફેક્ટર શીખી લો વેગ નિયમ શીખી લો સાંદ્રતાવાળું ફેક્ટર શીખી લેશો એટલે વેગ નિયમ શીખશો વેગ નિયમ શીખશો એટલે પછી તમારે વેગ નિયમમાં આવતા જે પદો છે કે ભાઈ ઓર્ડર ઓફ ધ રિએક્શન રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ ઝીરો ઓર્ડર રિએક્શન ફર્સ્ટ ઓર્ડર રિએક્શન સેકન્ડ ઓર્ડર રિએક્શન આ શીખી જાઓ એટલે ચેપ્ટર પૂરું ઓકે કેમ કે ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચરથી આ ચેપ્ટરમાંથી બધું જ કાઢી નાખેલું છે આ વર્ષ પૂરતું ઓકે ચાલો મળીએ